ओंकार बिंदु संयुक्त नित्यम ध्यायांति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। ओम श्री गणेश नमः। जय आशापुरामा। आजे दिवाली नो दीपावली शुभ पर्व छे, ए समय मा वधारे तो हूँ कई न समझाई सकूँ, पर घणा ना फोन आवे छे के महाराज श्री आ तिथिओ वधघट केम थाय छे। पर मारे एटलू ज कहेवानुं छे के पंचांग अनुसार जे शास्त्र में सम्मत छे के पंचांग अनुसार तिथि वधघट थती होय एना पछीना कारणों छे। सूर्य चंद्रनी जे चाल छे ई वधघट थती होय। घणी वखत आपणे सूर्य छे ए तो महीनो दिवस रहते हो एक राशि में, घनी वक्त 16 के 17 आपणे 30 के 31 दिवस रहते हो थत हो, घनी वक्त 17 तारीख ना बदले से, घनी वक्त 18 तारीख ना बदले से। ज्यारे चंद्रमा चंद्र जे छे ए मनो कारक छे, सूर्य आत्मानो कारक छे, अने सूर्य चंद्र साथे राशि तिथि एटला माटे संकळायेली छे के ई सूर्य ने चंद्रनी चाल प्रमाणे तिथि वधघट थती होय छे। હવે વધઘટ તિથિ જે થયેલી હોય છે એમાં એક મહિનો જ્યારે વધતો હોય ત્યારે દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવતો હોય છે, એ બધાને વિદિત છે, બધા વિદ્વાનોને પણ ખબર છે। તો આ પ્રમાણે આ તિથિનો રહસ્ય છે। અને ધોકાનો દિવસ, ઘણા લોકો એમ કહે છે કે ધોકાનો દિવસ, તો એમાં કાંઈ મોટી વાત નથી, 2-3 વર્ષે આવવું આવે જ છે, પણ એનું કારણ એ જ છે કે તિથિને વધઘટ। પછી ઘણા મિત્રોનું એવું કહેવું છે, ફરિયાદ છે કે અમને અમુક તાંત્રિકો લૂંટી જાય છે, તાંત્રિકો અંધારામાં રાખીને અમને વશીકરણ કરી જાય છે। તો એવા મિત્રોને કહું છું કે અજાણ્યા લોકોની પાસે તમે શા માટે જાઓ છો? ગેસ્ટ હાઉસમાં ઉતરતા હોય કે અજાણ્યા લોકો હોય જે જંતર મંતર કરતા હોય એવા લોકો પાસે ન જાઓ। સ્થાનિક અહીંયા ક્યાં નથી, અહીંયા સારા જ્યોતિષીઓ છે સ્થાનિક, એમની પાસે જાઓ, જે કર્મના સિદ્ધાંત ઉપર કામ કરતો હોય એની પાસે જાઓ। કે કોઈ વીંટીઓ કે નંગ પહેરાવતો હોય એનાથી તમને કંઈ નથી થવાનું। તો આટલી મારી રિક્વેસ્ટ છે। અને શરૂઆતમાં એટલું કહીશ કે 2080નું વર્ષ જે છે એમાં આશાપુરા માં ન્યૂઝ તરફથી અને મારા તરફથી સર્વે દર્શક મિત્રોને શુભદાયક રીતે સર્વ પ્રકારે ફળદાયી નીવડે અને સુકનવંતુ નીવડે, અને આપનું સર્વેનું આરોગ્ય તેમજ આયુષ્ય વૃદ્ધિ થાય, અને પરમાત્મા આપને વધારે ને વધારે સત્કર્મો કરવા પ્રેરિત કરે। અને મેં આશાપુરા ન્યૂઝની તો હું શું વાત કરું, આજે વર્ષો થયા અમારી ઓળખાણ છે, વર્ષો થયા, મેં લગભગ 12 વર્ષ પહેલાં એમને આશીર્વાદ આપેલા કે આપનું મા ન્યૂઝ ઘણું આપણને આગળ વધશે, ઘણી પ્રગતિ કરશે અને વિદેશમાં દેશ વિદેશમાં પણ ખ્યાતિ થશે એ પ્રમાણે થઈ રહી છે અને હજી થશે, એના પછીનો રહસ્ય બતાવું તો આપણા જયમલભાઈ જે છે એ કદી કોઈને અન્યાય નથી કર્યો। કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ શૈક્ષણિક પ્રસંગ હોય, કે કોઈ લગ્નોત્સવ હોય, કે કોઈ પણ ધાર્મિક પ્રસંગો હોય, કે સ્પોર્ટ ક્લબના પ્રસંગો હોય, સ્પોર્ટ ક્લબના એટલે કે ક્રિકેટના, તો ઘણી વખત કે કોઈ પણ રાજકીય પર પ્રશ્નો હોય, કોઈ તંત્ર પર દાદ ન આપતું હોય, તો એ સત્વરે એમની ટીમ ઊભી હોય છે અને લોકોને નાના નાગરિકોને ન્યાય અપાવતી હોય છે। એમના તરફથી અને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ।